ફરી આ તું શું બોલી રહી છે? તારું મગજ ફરી ગયું છે? આ કેવી શરત છે? અરે મોટી બાનો તો વિચાર કર, એમને લાચાર કરી દીધા છે તે, અને શું થઈ ગયું છે? અને એક વસ્તુ યાદ રાખજે, એ મોહિનીને તું આ ઘરમાં નહીં જવા દઉં, એ યાદ રાખજે તું. ઠીક છે, હું ગળે ફાંસો ખાઈને મરી જઉં છું. ફરી? નહીં 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 ફરી નહીં ફરી ફરી બેટા ફરી આવું બધું નહીં કરતી બેટા. તું તું કેસે એમ કરીશું? બસ હું જાતે મોહિનીને આ ઘરમાં લઈ આવીશ. પણ તું દરવાજો તો ખોલ એક વાર. સાચું બોલો છો મોટી બા? હા બેટા સાચું કહું છું. નાની બહુ નાની બહુ, હમણાં ને હમણાં મારો ફોન આપો. હું હમણાં ને હમણાં ફોન કરીને મોહિનીને અહીંયા બોલાવું છું. મોટી બા, મોહિનીને મેં બોલાવી લીધી છે. પણ મમ્મી 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 નહીં કર ચિરાગ, મારી દીકરી અત્યારે મારા માટે વધારે જરૂરી છે, એનો જીવ બચાવવો વધારે જરૂરી છે. મોહિની કુંદન નિવાસ આવા નીકળી ગઈ છે. પરી, મોહિની કુંદન નિવાસ આવા નીકળી ગઈ છે. મોટીબા, મારો હાથ પકડીને તમે મને કુંદન નિવાસમાં લઈ જશો ને? મેં તમને વચન આપ્યું છે ને કે હું મનને આપણા પરિવાર તરફ વાળીને રહીશ, હું એ જ વચન પર કાયમ રહીશ મોટીબા. અને અને હવે બીજી વખત ક્યારે પણ મોહિની આપણા ઘરની આસપાસ નહીં દેખાય, એની ખાતરી હું આપું છું. આખરે હું જીતી જ ગઈ સ્વરા. મોટીબા મને આમ લેવા આવ્યા છે એ જોઈને મને ખરેખર સારું લાગે છે. મન, પતિ પત્ની હોવાનું આપણું સપનું ફાઇનલી પૂરું થવા જઈ રહ્યું છે. બસ હવે મોટીબા મને અંદર લઈ જશે અને પછી ધીરે ધીરે હું મોટીબાનું દિલ જીતી લઈશ. હવે મને મિસિસ મન ઝવેરી બનતા કોઈ નહીં રોકી શકે. આ ફોટો મને મોકલી દો. મન, તું મારી સાથે છે ને? તે સાચે કરી દેખાડ્યું. અરે તું ખરેખર ઘરે પહોંચી ગઈ. મમો, અંદર જતા તારા હાથમાં મારો હાથ છે એવું જ સમજજે.
હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે આપણે બંને એક થઈને જ રહીશું. ગુડ લક ચિરાગ. હમણાં ને હમણાં આ બધું બોલવાની શી જરૂર છે? મોહિની તું અંદર ચાલ. સોરી લજ્જા આંટી, પણ હવે હવે તો નિવાસમાં પગ નહીં નહીં. શું? પણ કેમ? કારણ કે મોટી બા નથી ઈચ્છતા કે હું કુંદન નિવાસમાં આવું. હું મોટી બાની ઈચ્છા વિરુદ્ધ જવા નથી માંગતી. હું જેવી પણ છું, પણ મોટી બાની ઈચ્છા મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. મોટી બાના આશીર્વાદ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. સોરી. આના મનમાં શું ચાલી રહ્યું છે? મોહિનીએ આવું કેમ કર્યું હશે? મોટી બાને ખુશ કરવા માટે હવે સારી બની રહી છે? કેવી છે આ છોકરી? એક તો એનો કયો સાચો ચહેરો છે ને કઈ સમજાતું જ નથી. મોટી બા, આજ સુધી મેં તમને બધાને બહુ જ હેરાન કર્યા છે, બહુ જ દુખી કર્યા છે, પણ હવે નહીં. વાહ વાહ, કેવું પડે હા? મોહિની શું કરી રહી છે એની ચિંતા છે, પણ તે શું કર્યું એની નહીં. એટલે સ્વરા, આજે આ ઘરની નાની વહુ તરીકે તું નિષ્ફળ ગઈ છે. હવે તમારી એક જ ઈચ્છા છે કે તમે ખરા દિલથી મારો સ્વીકાર કરો. મોટીબા, પ્લીઝ. મોટીબા, હું તમારો પ્રેમ પામવા ઈચ્છું છું. તમારા પ્રેમ સિવાય મને બીજી કોઈ અપેક્ષા નથી. મને તમારો પ્રેમ મળશે ને મોટીબા, તમે મારો સ્વીકાર કરશો ને મોટીબા, યાદ છે તે મોટીબાને વચન આપ્યું હતું કે તું એ સ્ત્રીને આ ઘરમાં પગ પણ નહીં મૂકવા દે. શું થયું એ વચનનું? હા, આજે તારી નિષ્ફળતાને કારણે મોટીબા એટલા લાચાર બની ગયા કે ના છૂટકે એમને મોહિનીને ઘરમાં બોલાવવી જ પડે છે. અત્યારે હું માત્ર એટલું કહીશ મોહિની કે અત્યારે હું પરીની દાદી તરીકે આવી છું અહીંયા તને લેવા માટે. મારી દીકરી પરીનો જીવ બચાવવા માટે આવી છું. મોહિની, સ્વીકાર અને પ્રેમ માંગે ન મળે મોહિની, એ તો ખરા અંતરથી આવવા જોઈએ. માત્ર શબ્દોથી કાંઈ ના થાય, અને શબ્દોથી તું મારું મન ક્યારે પણ નહીં જીતી શકે.